કચ્છ જિલ્લા શિવસેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવીને કાશ્મીરમાં ભડકેલી હિંસામાં અમરનાથ યાત્રા રોકવાની બાબત અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે શિવસેનાના કચ્છ જિલ્લાના પ્રમુખ માધુભા સોઢાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં ભડકેલી હિંસાને કારણે હિન્દુ સમાજની પવિત્ર અમરનાથ યાત્રા રોકી દેવામાં આવેલ છે, જેના કારણે ભક્તગણને હાડમારી વેઠવી પડે છે. ત્યારે આ અંગે ચોક્કસ નિરાકરણ લાવવું જરૂરી બની જાય છે. ભૂતકાળમાં શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે દ્વારા પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, ત્યારે શિવસેના આ વખતે જરૂર પડે ચોક્કસ આંદોલન કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીને આવેદન પત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે જે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે આજે 4-5 દિવસથી, જો આ ભાજપ સરકારની અંદર ને સત્તા હોય, સત્તાપક્ષ હિન્દુત્વની વાતો કરતોય હોય અને સત્તાપક્ષ ભાજપનું હોય અને ને રોકવામાં આવે તો બહુ આ શરમજનક વાત છે. જ્યારે અગાઉ પણ બાલાસાહેબ ઠાકરેએ કીધું હતું, એક વખત અમરનાથ યાત્રા રોકવામાં આવી હતી અને બીજા દિવસે જ અમરનાથ યાત્રા ચાલુ કરવામાં આવી હતી. જ્યાં બાલાસાહેબ ઠાકરે અત્યારે હયાત નથી, નહીં તો એ જ યાત્રા એક જ દિવસમાં ચાલુ કરવામાં આવી હતી. અને એ જ માંગ છે કે અત્યારે જે આતંકવાદીઓ જે આ રોકીને બેઠા છે, તો ભારત ભાજપ સરકારને કે આ યાત્રા શરૂ કરવી જોઈએ, એના માટે પ્રયત્ન કરવા જોઈએ. જે અને આ જે સૈનિકો ઉપર અત્યારે હુમલા કરી રહ્યા છે આતંકવાદીઓ, તો એ લોકોને શૂટ એન્ડ શાટનો ઓર્ડર હોવો જોઈએ, એવી અમારી માંગ છે.